નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડિયો ની અંદર આપણે કપાસ વિશેની એક માહિતી આપવાની છે, સાથે જે શિયાળુ પાક થઈ રહ્યા છે એમાં પણ ખેડૂતો ક્યાંય ને ક્યાંય ભૂલ કરી રહ્યા છે, એટલે એ બાબતની એક થોડીક માહિતી આપવાની છે. પણ પેલા તો તમામ મિત્રોને વિનંતી છે કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને આ વિડીયોને લાઇક આપી અને તમામ ગ્રુપમાં શેર કરે, જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે. હવે આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી મારે પણ થોડુંક બહાર હોવાથી આપણે ઘણી બધી કોમેન્ટોના જવાબ પણ નથી આપી શક્યા, એટલે આજે રાત્રે અથવા તો આવતીકાલે પણ આ જવાબો આપવામાં આવશે, જે મેન હશે. બાકી જે રેગ્યુલર આપણા વિડીયો છે એ ચાલુ રહેશે, પણ આવતા રવિવારનો જે લાઈવ કાર્યક્રમ આપણો આવે છે, એટલે કે જે ખેડૂત સમાધાનનો 72મો ભાગ છે, એ આવતા રવિવારે નથી થવાનું. એનું કારણ છે કે જે દિવાળીની રજાઓને કારણે આપણો કાર્યક્રમ છે એમાં પણ એક રજા રહેશે. અને ખાસ આજે આ વિડીયોની અંદર જે મારે તમને માહિતી આપવાની છે, પહેલાં તમને જે શિયાળુ પાક વિશેની માહિતી આપું એ પહેલાં એ જણાવી દઉં કે જે કપાસની અંદર, ખાસ કરીને કપાસની અંદર જે ગયા વર્ષની સરખામણીએ ગુલાબી ઈયળનું પ્રમાણ ઓછું છે, પણ જે એક ગુલાબી ઈયળનો એટેક થયો હતો એટલે આજથી લગભગ 15-20 દિવસ પહેલાં જોવા જઈએ તો લગભગ મોટાભાગના કપાસની અંદર 90% સુધીનો એક ગુલાબી ઈયળનો એટેક જોવા મળી રહ્યો હતો. પણ ત્યારબાદ એક માવઠાઓ થઈ અને માવઠાઓ પછી જે ફ્લાવરિંગ ખરી ગયું હતું અને ખરી ગયા પછી ફરીથી જે કપાસની અંદર ફ્લાવરિંગ લાગ્યું છે એની અંદર ગુલાબી ઈયળનું પ્રમાણ ઓછું છે. એટલે ખાસ દરેક ખેડૂત મિત્રો, ઘણી વખત એવું બનતું હોય કે ખેડૂત ભાઈઓ છે એ ગુલાબી ઈયળનો એટેક આવે પછી કપાસને કાઢી નાખે અને કોઈ પણ બીજું વાવેતર કરી દેતા હોય છે, પણ અત્યારે નવા ફ્લાવરિંગમાં ગુલાબી ઈયળ નથી. એટલે ખાસ દરેક ખેડૂત મિત્રોએ પોતાના કપાસમાં જોવું, ડાયરેક્ટ કપાસને કાઢી ન નાખવો, કેમ કે જો ડાયરેક્ટ કાઢી નાખવામાં આવશે તો અત્યારે જે એક ફ્લાવરિંગ લેટ છે એને કારણે આપણે કપાસની અંદર બહુ ફાયદો નથી મળ્યો અને કાઢી નાખશું તો એકદમ ચોમાસું પાક છે એ ફેલ ગણાશે. પણ જો જે ખેડૂત મિત્રોને ગુલાબી ઈયળ નવા ફ્લાવરિંગની અંદર ન હોય તો ઊભો રાખવો. બીજું, ગુલાબી ઈયળની શરૂઆત થઈ ગઈ હોય એવા કપાસની અંદર પાણી ન પીવડાવવું. જો પાણી પીવડાવવામાં આવે તો ભેજને કારણે ગુલાબી ઈયળનું પ્રમાણ છે એ વધી જશે. અને જે ગુલાબી ઈયળની શરૂઆત થઈ હોય અથવા તો ન થઈ હોય, ફૂદા દેખાતા હોય તો પણ સારી કંપનીના ડેલ્ટામેથ્રિન અને ઇમામેક્ટિન બેન્ઝોએટ આ બંને દવા છે એ તમારે છંટકાવ ચાલુ રાખો, અથવા તો ઈયળની બીજી કોઈ પણ દવા તમે છંટકાવ કરી શકો છો. પણ કોઈ પણ પ્રકારની ઈયળની દવા છાંટતા હોય એમની સાથે સિન્થેટિક પાયરોથિયોડ જે પોઈઝન આવે છે એને આપવા. સિન્થેટિક પાયરોથિયોડની અંદર સાયપરમેથ્રિન છે, ડેલ્ટામેથ્રિન છે, લેમ્ડાસાઇલોથ્રિન છે, આલ્ફામેથ્રિન છે, આ બધા સિન્થેટિક પાયરોથિયોડ કહેવાય છે. એટલે આ પ્રકારના પોઈઝન છે એ ઈયળની દવા સાથે મિક્સ કરવા. પણ આ તમામ દવામાં ડેલ્ટામેથ્રિન છે એ બધા કરતાં સારું રિઝલ્ટ આપે છે, એટલે ખાસ કરીને ડેલ્ટામેથ્રિનને કોમ્બિનેશન કરવામાં આવે તો સારું. એટલે કપાસ માટેની આ એક ખાસ અગત્યની સૂચના હતી. બાકી બીજી સૂચનાની અંદર શિયાળુ પાક જે અત્યારે વાવવામાં આવી રહ્યો છે એની અંદર ધાણા જીરુની અંદર પણ, ખાસ કરીને ધાણાની અંદર, મેં ગયા રવિવારે જે ખેડૂત સમાધાનનો 71મો ભાગ હતો ગયા રવિવારે પણ ઘણા બધા ખેડૂત મિત્રોને અપીલ કરી હતી અને આજે પણ અત્યારે આ વિડીયોના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે ઘણા બધા ખેડૂત મિત્રો છે કરિયાણાની દુકાનોમાંથી ધાણાને લઈને વાવેતર કરી રહ્યા છે. બિયારણ ન મળતું હોય તો ઘર ઘર આવો, કોઈ ખેડૂતના સારા ધાણા કોઈ પાસે પડેલા હોય ગયા વર્ષના તો સારા ક્વોલિટીના વાવી દેવા, ઘર ઘર આવો, ખેડૂત પાસેથી લેવા. પણ કરિયાણાની અંદર એવું બને છે, કરિયાણાની અંદર જે ધાણા હોય અલગ અલગ ઘણા બધા ખેડૂતના જે ધાણા આવેલા હોય એ મિક્સ થયેલા હોય અને મિક્સ થઈ ગયેલા જે ધાણા તમે ખરીદીને વાવશો તો તમારા ખેતરમાં પણ એક પ્રકારે મિક્સ જે ધાણાનું વાવ ઉગાવો છે એ મિક્સ આવશે, ઉત્પાદન પણ એનું આગળ પાછળ આવશે. એટલે આવું મિક્સ બિયારણ હોય એવા ધાણા ન વાવવા, કાં તો કોઈ સારી કંપનીના આપણે લઈને વાવેતર કરવા. સારી કંપનીના તમને તાત્કાલિક ન મળતા હોય, જો કે માર્કેટમાં અત્યારે બધાના મળી જશે, મળી જતા હોય તો સારી કંપનીના વાવવા, ન મળે તો તમે કોઈ પણ ખેડૂતના ઘર ઘર આવો ધાણા વાવવા, કેમ કે ખેડૂત પાસે હશે એક જ ખેતરની અંદર ઉભેલો પાક હશે, એક સરખો પાક હશે અને એક સરખું બિયારણ હશે, જેથી કરીને બિયારણની અંદર ખાસ આવી કાળજી રાખવી, કેમ કે ખેતીની અંદર બિયારણ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને જો બિયારણની અંદર પણ ધાણા જેવી જે બિયારણની વેરાયટી આવે છે એ કરિયાણાની અંદરથી લઈને વાવી દેવામાં આવે તો એ પાકની અંદર હું માનું ત્યાં સુધી તમે માત્ર 35-40% જ લાભ લઈ શકો, બાકી તમારું ઉત્પાદન છે એ શિયાળુ સિઝનનું ફેલ જતું હોય છે. એટલે આવી ભૂલ ન કરવી, એટલે ખાસ આ એક સૂચના હતી, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે આવી ભૂલ કરી રહ્યા છે.
बाकी विशेष चर्चाओ करवानी छे ते आवतीकालना विडियो नी अंदर करशुं। अत्यारे आ विडियो नी अंदर एटलुं ज, जे लोको आपणी चेनल उपर नवा आव्या होय ते लोको चेनल ने सब्सक्राइब करवी। हाल रजा आपशो, धन्यवाद।